ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 21 સામાજિક પરિવર્તનનો ભાગ બીજો. એ પાઠની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે ચિલ્ડ્રન્સ રાઇટ્સ ની વાત કરતા હતા કે બાળકોને પણ કેટલાક અધિકારો છે અને કાયદાકીય રીતે આપણી પાસે નોલેજ હોવું જોઈએ. હવે બીજો પ્રશ્ન છે જે સામાજિક રીતે ઘણી સમસ્યાઓમાંની એક સમસ્યા, એટલે કે વૃદ્ધો. ભારતમાં આરોગ્ય સંબંધી સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડ, સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા, આ બધાના કારણે વ્યક્તિની જે સરેરાશ આયુષ્ય મર્યાદા છે એમાં 4.3 વર્ષનો વધારો થયો છે. એટલે શું 4.3 વર્ષનો વધારો થયો છે? એટલે એ કે આપણે ઘણીવાર એવું વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે પહેલાના લોકોનો ખોરાક વધારે, પહેલાના લોકો વધારે સારું જીવી શકતા, પણ પહેલાના સમયની અંદર રોગ એવા હતા કે જે રોગનો ઈલાજ ન હોવાના કારણે મૃત્યુદરનું પ્રમાણ વધારે હતું, અને એટલે સરેરાશ જે આયુષ્ય છે એ ઓછી હતી. અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ હોય પણ મેડિકલ ક્ષેત્ર એટલું અદ્યતન વિકાસ કર્યો છે કે કોઈ પણ પ્રકારની બીમારીમાંથી માણસને બહાર લાવવા માટે અત્યારની ટેકનોલોજી અને વિજ્ઞાન ખૂબ આગળ છે. એટલે આયુષ્ય મર્યાદા પહેલા 63 વર્ષ સરેરાશ હતું, જે 2015 ના સર્વે પ્રમાણે 67.5 વર્ષ, એટલે 4.3 વર્ષનો વધારો થયો ખાલી 10 વર્ષની અંદર જ. 2001 અને 11 નો જે દસકો છે એમાં વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડ હતી. જો અહીંયા સીધો જ તમને તફાવત જોવા મળશે કે 2001-2011 નો જે દસકો છે એ 10 વર્ષની અંદર વૃદ્ધો કેટલા ટોટલ ભારતમાં? 2.75 કરોડ. હવે 2011માં અંદાજ મુજબ ભારતમાં વૃદ્ધોની સંખ્યા પુરુષો 5.11 કરોડ હતી અને સ્ત્રીઓ 5.28 કરોડ હતી. જો એક દસકામાં કેટલું પરિવર્તન આવ્યું, કેટલી બધી વૃદ્ધોની સંખ્યા વધી, કેમ, શું કામ, કારણ શું? કારણ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું. દેશમાં વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં જે વધારો થયો છે એ બંને પરિબળો ના કારણે વૃદ્ધોની સામાજિક અને શારીરિક કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. હવે વૃદ્ધોની સુખાકારી, એની સુરક્ષા માટે ચિંતાની અને ચિંતનની બંનેની જરૂરિયાત છે. ચિંતા પણ છે અને થોડુંક ચિંતન પણ કરવાનું છે. મતલબ કે એને રિલેટેડ વૃદ્ધો સારી રીતે જીવન જીવી શકે એ માટેના પ્રયત્નો પણ થવા જોઈએ. 2001-11 દસકામાં વૃદ્ધોની સંખ્યા 2.75 કરોડ હતી અને 2015માં ભારતમાં પ્રજાનું આયુષ્ય જે છે સરેરાશ એ 67.5 થયું. હવે આ રીતે ભારતમાં વૃદ્ધોની જે વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં જે વધારો થયો, વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, તરત જ તમે સમજી શકો છો. આ રીતે આયુષ્ય મર્યાદામાં વધારો થવાથી વૃદ્ધોની સંખ્યા વધી, આ બે બાબતો વૃદ્ધોની શારીરિક અને સામાજિક સમસ્યાઓ જન્માવી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરોએ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ગેલછાએ આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની નૈતિક ફરજો અને માનવ મૂલ્યો ભૂલી ગયા છે. આજે તમે જોઈ રહ્યા છો કે ઘરની અંદર મોટી ઉંમરના જે વૃદ્ધો છે, વડીલો છે, એ લોકોની વિચારસરણી અને જે યંગ જનરેશન છે એની વિચારસરણીમાં તફાવત હોવાના કારણે બંને વચ્ચે સંઘર્ષ થાય છે અને એના કારણે જ અત્યારે વૃદ્ધાશ્રમનું પ્રમાણ વધ્યું છે, જે આપણી સંસ્કૃતિ નથી, આ પશ્ચાત્ય સંસ્કૃતિ છે, પશ્ચિમની સંસ્કૃતિ છે. વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંતાનોની સંવેદનહીન, લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને તેમને ઘરડા ઘરો, એટલે કે વૃદ્ધાશ્રમની અંદર
રહેવાની ફરજ પડે છે. આ સંજોગોની અંદર વિદ્યાર્થી મિત્રો વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી બંને વસ્તુનું ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. હવે યુએને શું કર્યું વૃદ્ધોની સમસ્યા માટે, લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રએ? તો વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુએનએ ઈસવીસન 1999 નો જે વર્ષ છે ઈ વર્ષને કયો વર્ષ ડિક્લેર કર્યું? આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 1 ઓક્ટોબરના દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે, જનરલ નોલેજ માટે પણ ખૂબ જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ એટલે 1999ના વર્ષને ડિક્લેર કર્યું. હવે વૃદ્ધોની સમસ્યા શું છે? તો કે પાશ્ચાત્ય સંસ્કૃતિ, ભૌતિકવાદ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ગેલસાના કારણે આજના જે સંતાનો છે એ વૃદ્ધ માતા પિતા પ્રત્યે કૌટુંબિક અને નૈતિક ફરજો અને માનવ મૂલ્યો છે એ ભૂલી બેઠા છે. આજનું જીવન, આજના જીવનની શૈલી, લોકોના શોખ, યંગ જનરેશનનું જે માઇન્ડસેટ થયું છે એ અને આ વૃદ્ધ માતા પિતા વચ્ચે સંઘર્ષ થવાના કારણે પરિણામ એ આવ્યું કે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત બન્યા. મતલબ એનું કઈ ઘરમાં મહત્વ નહીં, એને કોઈ પૂછે નહીં, એને કઈ તકલીફ હોય તો પણ એના ઉપર બહુ ધ્યાન ન આપે. નિસહાય સ્થિતિમાં ઘરની અંદર આ એક ખૂણામાં જીવી રહ્યા હોય છે. સંયુક્ત કુટુંબની અંદર રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલ ઓછી લેવાય. ભલે કહેવાતું હોય સંયુક્ત પરિવાર, પણ વૃદ્ધ બીમાર હોય તો એની બહુ તકેદારી ન લેવાતી હોય, એને તાત્કાલિક એની સારવાર મળે, થોડો વધારે ખર્ચ થતો હોય તો એની બીમારીને માટે ખર્ચ પણ ન કરે. તો સમાજમાં જેમ જેમ કુટુંબ વિભક્ત થતા જાય છે એમ એમ વૃદ્ધોની સંખ્યા છે વધતી જાય છે અને એની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે. સંતાનોની વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંવેદનાહીન, લાગણી શૂન્ય વ્યવહાર, એનાથી મજબૂર બનીને વૃદ્ધોએ શું કર્યું? તો કે વૃદ્ધાશ્રમ રહેવા જવાનું વધારે પસંદ કરે છે અને એને ફરજ પણ પડે છે, એવું પણ છે. આમ આ બધી જે પરિસ્થિતિ છે, જે સમસ્યાઓ છે, એના કારણે નિસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ. વૃદ્ધોનું રક્ષણ અને કલ્યાણ માટે રાષ્ટ્રીય નીતિ 1999માં અમલમાં મૂકી. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. અત્યારે પણ જે સિનિયર સિટીઝન્સ છે એમને દર મહિને પેન્શન આપવામાં આવે છે. જે સિનિયર સિટીઝન હોય, વિધવા હોય, તો એવી સ્ત્રીઓને પણ પેન્શન આપવામાં આવે છે દર મહિને. આ ઉપરાંત સિનિયર સિટીઝનને બેંકની અંદર એને ફિક્સ ડિપોઝિટ મૂકવી હોય તો રેગ્યુલર કસ્ટમર કરતાં એમને વધારે વ્યાજ આપવામાં આવે છે. રેલવેની મુસાફરી હોય, હવાઈની મુસાફરી હોય, વૃદ્ધ સ્ત્રીઓ પુરુષો હોય તો 30-50% સુધી એમને રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડાઘર એટલે કે વૃદ્ધાશ્રમ ખોલ્યું છે, એટલે સરકાર સ્ત્રી તરફથી દરેક રાજ્યમાં. વૃદ્ધાશ્રમની અંદર સંગીત, યોગ, રમત ગમત, માનસિક ક્ષમતા વધે એવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે. ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચાર સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007 અમલમાં મૂક્યો છે. આ કાયદા અન્વયે વૃદ્ધોને પરેશાન કરતા તેમના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈઓ પણ આવી છે. હવે જો એવું માલુમ પડે, એવી ઘટનાઓ તમે સાંભળી પણ હશે કે જો માતા પિતાને હેરાન કરતો હોય કોઈ દીકરો, તો તુરંત જ માતા પિતાની ફરિયાદ ઉપરથી કાયદાકીય રીતે એને
દંડ કરવામાં આવે છે. વૃદ્ધોની સારસંભાળની કાયદેસર જવાબદારી તેમના કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર બન્યા છે. એની પાસે અધિકાર છે, હક છે, પોતાના સંતાનો પાસેથી એ ભરણ પોષણ મેળવી શકે. કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ અમલમાં મૂક્યો છે. એટલે વૃદ્ધો પણ પોતાનું જીવન છે એ ખૂબ સારી રીતે જીવી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક પરિવર્તન પાઠની અંદર બાળકોની વાત કરી, વૃદ્ધોની વાત કરી, હવે સામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય? પહેલી વાત તો સમાજની અંદર જે કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમો છે એ નિયમોને આધીન ન હોય એવા પ્રકારની વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય છે. અસામાજિક પ્રવૃત્તિમાં ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી બાલિકાઓનો અનૈતિક વેપાર, સાયબર ક્રાઇમ, આ બધી અસામાજિક પ્રવૃત્તિ છે. બ્લુ કોલર ક્રાઇમ કહેવાય છે. જ્યારે લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, કર ચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળા બજાર, દાણ ચોરી, બિન અધિકૃત જમીન ઉપર દબાણ, આ બધી અસામાજિક પ્રવૃત્તિઓ વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય. સામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય એની વાત કરી. ભ્રષ્ટાચારની વ્યાખ્યા શું છે? તો કે વિશ્વ બેંકે ભ્રષ્ટાચારની વ્યાખ્યા એક પ્રમાણે કરી છે કે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દો છે જે ઓફિસર્સ તરીકે ગવર્મેન્ટની નિમણૂક કરી છે અને લોકોની સેવા કરવા માટે એમનો આ હોદ્દો હોય એ વ્યક્તિ એ હોદ્દાનો વ્યક્તિગત માટે, વ્યક્તિગત લાભ માટે જો ઉપયોગ કરે તો એને ભ્રષ્ટાચાર કહેવાય. ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે, જેમ કે રોકડ, લેવડ દેવડ કરવી, ભેટ સોગાદો લેવી, કિંમતી આભૂષણો કે ચીજવસ્તુઓ લેવી, વિદેશ પ્રવાસ કરવો, પક્ષપાતી વલણ દાખવવું, નિર્ણય લેવામાં લાગવગ, સગા બાદ હિતાર્થીઓની તરફેણ કરવી, આ બધું જ ભ્રષ્ટાચાર કહેવાય. હવે ભ્રષ્ટાચાર માં ભાવ વધારાનું એક કારણ શું છે? ભ્રષ્ટાચાર છે એ ભાવ વધારાનું કારણ શું? તો કે ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે. નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. ભ્રષ્ટાચાર વાળા નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે, પરિણામે ખરીદ શક્તિ વધે. હવે ખરીદ શક્તિ વધે બજારમાં એટલે ચીજ વસ્તુઓની માંગ વધે, સેવાઓની માંગ વધે, અને એના કારણે એનો ભાવ વધે. કારણ કે માંગના પ્રમાણમાં પુરવઠો ન હોય, બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા ઊભી થાય એટલે ભાવ વધે. આમ અર્થતંત્રની અંદર પણ ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ જે પુરવઠો છે એમાં કુલ માંગ સતત વધે ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એક સાથે ઊંચા દરે વધારો થાય છે, જેથી ભાવ સપાટી ઊંચે જાય છે. આથી કહી શકાય કે ભ્રષ્ટાચાર એ ભાવ વધારાનું એક કારણ છે. હવે એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની આપણે સમજ આપવી હોય તો ભ્રષ્ટાચાર એ વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે. એક આપણા દેશ પૂરતી સીમિત નથી, મોટાભાગના દેશોમાં આ પરિસ્થિતિ છે. આમ પ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે. પદ અને સત્તાનો દુરુપયોગ કરતા ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે અને વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા મુજબ સાર્વજનિક હોદ્દાઓનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારમાં ભેટ સોગાદ, છેતરપિંડી, પક્ષપાતી વલણ વગેરેનો સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે, તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક ક્ષેત્રે અને સ્તરે જોવા મળે છે. સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા પણ બની છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે અને જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે, તે લોકશાહીના પાયાને નિર્બળ બનાવે છે, તે સામાજિક અને નૈતિક મૂલ્યોનો હ્રાસ કરે છે. ભ્રષ્ટાચારથી કાયદાની અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થાય છે.
ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે અને તે એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય પણ છે. ભ્રષ્ટાચારને રોકવા માટે શું કરવું જોઈએ? તો કે ભ્રષ્ટાચારને રોકવા માટે 1964-1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી અને આ બ્યુરો સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે, જો આરોપ સાચા જણાય ગુનેગારને અદાલતી શિક્ષા કરાવે છે. ગુજરાતમાં આ સંસ્થા અમદાવાદની અંદર શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિ, તમને એમ લાગે કે આ વ્યક્તિ મારું ભ્રષ્ટાચાર, મારી પાસેથી વધારાના પૈસા માંગે છે, લાંચ માંગે છે, તો અહીંયા ટોલ ફ્રી નંબર છે 1-800-233-4444 પર ફરિયાદ કરો અને તમને ચોક્કસ સહાય કરશે. 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ એક કાયદો અમલમાં મૂક્યો. આ બધા કર્મચારીઓને લાગુ પડે છે. આ અધિનિયમ અનુસાર લાંચ રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવી, આ બધું શિક્ષાપાત્ર ગુનો છે. દોષિત ગુનેગાર અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર પણ ગણાય છે. કેન્દ્ર સરકાર માહિતી અધિકાર 2005 નાગરિક અધિકાર પાત્ર અમલી બનાવ્યો છે. આ કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાંયધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે. કેન્દ્ર સરકારે તાજેતરની અંદર જ બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા ના કાયદામાં મની લેન્ડરિંગ એક્ટ અને કસ્ટમ એક્ટની ધારા 132 એ સુધારા કર્યા છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો પણ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સામાજિક પ્રવૃત્તિમાં આજે આપણે બીજા ભાગની ચર્ચા કરી.